ગામ, બહુ જ ગરીબ હતા છતાં ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ. શિવજીના ભક્ત હતા, શિવાજીના વખતની અંદર એ ભક્ત હતા. છત્રપતિ શિવાજીને ખબર પડી કે મારા ત્યાં તુકારામ નામનો ભક્ત છે અને ગરીબ છે. કેટલા ગરીબ! તુકારામ ચાંદલો કરવા માટે નાળિયેરની કાચલીમાં પાણી ભરતા અને એમાં જોઈને તિલકને ચાંદલો કરતા. આટલા ગરીબ કોણ છે આમાંથી? નાળિયેરની કાચલીમાં પાણી ભરવું પડે અને એમાં જોઈને તિલક ચાંદલો કરવો પડે, આટલા ગરીબ હતા તુકારામ. એટલે શિવાજીને દયા આવી, શિવાજીએ ગાડું ભરી અને ફર્નિચર એના ત્યાં મોકલાયા. સોનાની ફ્રેમનો અરીસો મોકલાયો અને તુકારામના ઝૂંપડા આગળ આવીને બધું ઉભું રહ્યું અને તુકારામને કહે છે, તુકારામ, આ તુકારામનું ઘર છે? આ કે તુકારામનું ઘર છે? એ કે તમારા માટે શિવાજીએ સામાન મોકલાયું છે. કે શું મોકલાયું છે? એ કે સોનાની ફ્રેમનો અરીસો છે, ફર્નિચર છે, બધું છે. એ કે મેં માગ્યું જ નથી. ના કે તમારા માટે મોકલાયું છે, તુકારામ માટે જ મોકલાયું છે. તુકારામ દોડતા દોડતા ઘરમાં ઠાકોરજીની લાલજીની મૂર્તિ પાસે ગયા અને લાલજીને કહે છે, ભગવાન, મારી ભક્તિમાં શું ખામી આવી? તમે માયા મોકલાઈ. તમે માયા શા માટે મોકલાઈ? મેં તમારી પાસે માયા કેમ માગી હતી? મને માયા કેમ મોકલાઈ? મારે નથી જોઈતા સોનાની ફ્રેમના અરીસા, મારે તો તમારું સ્મરણ અને ભજન જોઈએ છે. મારે દોલતમાં ઝાંઝને પખવા જ, સાચું નાણું મારે સાંભળો રે. સામેથી સોનાના અરીસા આપે છે છતાં નથી લેતા. અને આપણા ત્યાં જોજો, કેટલાક ભજન કરતા હોય પણ કોકના નોંધાયેલા ગેસના બાટલા બારોબાર ઉતારી લે. સોનાની ફ્રેમના અરીસા નહીં, ગેસના બાટલા ઉતારી લે છે કેટલાક. ભજન એટલે શું છે? એકવાર લક્ષ્મીજી ને વિષ્ણુ વચ્ચે ઝઘડો થયો. લક્ષ્મીજી કે, ભગવાન, તમે માનો છો કે તમારા ભગત છે, પણ એવું નથી. આ બધા આપણા જ પાર્ટીના છે, આ બધા મારા ભગત છે. વિષ્ણુના તો બહુ ઓછા ભગત છે. લક્ષ્મીનું જ ભજન કરે છે. વિષ્ણુ કે, બારોબાર સ્ટેટમેન્ટ ના આપો, ટેસ્ટિંગ કરવું પડે લેબોરેટરીમાં. લક્ષ્મીજી કે, થઈ જાય. અને એકવાર એક ગામની અંદરથી એક માણસની ઠાકડી નીકળતી હતી. ઠાછડીમાં પાલખીમાં બેસાડેલો હતો અને લોકો એને ચાર જણા ઉંચકીને ચાલતા હતા અને બોલતા હતા, રામ નામ સત્ય, રામ નામ સત્ય, ભગવાનનું નામ બોલતા હતા. એટલે વિષ્ણુ કે, જો લક્ષ્મીજી, નીચે બધા કોનું ભજન કરે? લક્ષ્મી બોલે છે કે મારું નામ બોલે છે? ભગવાનનું નામ લે છે, મારું નામ છે. લક્ષ્મી કે, ઉભારો, હમણાં ખેલ કરું છું. અને લક્ષ્મીજી ઉપરથી થેલી લઈ ગયા અને ઉપરથી સોના મોહરને દાગીના બધું એટલું નાખ્યું ને, તો જેટલા ઠાછડી લઈને જતા હતા ને, બધા પેલું ઠાછડું હેઠું નાખ્યું. એ કે, આમે મરેલો છે, એનું હું વાગવાનું છે? એને હેઠો મૂક્યો અને સોના મોર લેવા દોડવા જ માંડ્યા. અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કોણી મારી. લ્યો, કોના કેટલા જ ખબર પડી ને, આ બધા આપણા વાળા જ છે. તમે તમારા ખોટા માની બેઠા છો, બધા મારા ભક્તો છે. વિષ્ણુ કે, જસ્ટ ફોર એ વન મિનિટ. એ કે, આ બધા દોડ્યા પણ પેલો કેમ ન દોડ્યો? જે હૂતો છે કેમ ન દોડ્યો દાગીના લેવા, સોનામોર લેવા માટે? લક્ષ્મીજી કે, એ કેમ દોડે? વિષ્ણુ કે, એ કેમ ના દોડે? એ કોને? તો લક્ષ્મીજી કે, એ તો ભગવાનને પ્યારો થઈ ગયો છે, ભગવાનને મળવા માટે નીકળી ગયો છે. વિષ્ણુ કે, હું તને એ જ કહેવા માંગુ છું, જે ભગવાનના માર્ગે નીકળી ગયા છે ને, લક્ષ્મી માટે દોડતા જ નથી. જે ભગવાનના માર્ગે નથી નીકળ્યા, જે ભગવાનનો માર્ગ નથી પકડાયો, એ જ દોડે છે. જે ભગવાનને પ્યારા થઈ ગયા છે એને દોડવાની જરૂરિયાત નથી પડતી. BAPS ના સાધુઓ એક રૂપિયો મારી પાસે રાખતા નથી, એક રૂપિયા માટેની કોઈ પ્રવૃત્તિ નથી કરતા. જે કંઈ માગીએ છીએ એ સંસ્થા માટે માગીએ છીએ, જે કંઈ માગીએ છીએ એ હિન્દુ સંસ્કૃતિ માટે માગીએ છીએ, ધર્મ માટે માગીએ છીએ. તો આપણે પણ ભગવાનમાં શ્રદ્ધા, નામ સ્મરણ, નામ રટણ કરજો, નામમાં વિશ્વાસ. એક ભાઈએ મને અહીંયા જ પ્રશ્ન પૂછ્યો હતો, મને કે, નામ જપથી શું લાભ થાય? નામથી શું લાભ થાય? ભાઈ, તમે લાયસન્સ વગર રોડ પર ગાડી લઈને જતા હોય અને કોઈક પોલીસ પકડે અને તમને ઝાલા સાહેબ કે જાડેજા સાહેબ કોઈક ઓળખતા હોય, નામ ધોત ન છટકી જવાય? તમને કોઈક પોલીસ ઓળખતા હોય ને પોલીસનું નામ તમને યાદ આવે તો એ કામ થાય. ધારાસભ્યના નામથી કેટલાક કામ થાય અને કેટલાક તો તમે તમારા નામથી કામ નથી કરતા. શું કહો, મારું નામ દેજે ને કામ થઈ જશે. જો તમારા નામથી કેટલાક કામ થાય તો ભગવાનના નામથી કેમ કામ ના થાય? એના નામથી કામ થાય. ભગવાનમાં સ્મરણ, ભગવાનમાં વિશ્વાસ, નામ રટણ સ્મરણ કરવાનું. રોડ પર કઈ તકલીફ થાય તો કયો નંબર ડાયલ કરીએ? બોલો તો. 108, એનું નામ 108 નંબર કેમ સિલેક્ટ કર્યો? એ સિલેક્ટ કર્યો છે અબ્દુલ કલામ સાહેબે. અબ્દુલ કલામ સાહેબ ઇન્ચાર્જ હતા, એમને પૂછવામાં આવ્યું કે, સાહેબ, રોડ પર ઇમરજન્સી થાય ત્યારે એક નંબર સિલેક્ટ કરવાનો છે, કયો નંબર રાખીશું ઇમરજન્સી જેથી તાત્કાલિક એને મદદ મળે? અને એ સમયે કલામ શું બોલ્યા કે, હું પ્રમુખ સ્વામી મહારાજને મળવા ગયો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે મને માળા આપી હતી. અને પ્રમુખ સ્વામી એમ બોલ્યા હતા કે, જ્યારે કંઈ પણ તકલીફ પડે
ત્યારે આ 108 મણકાની માળાને યાદ કરજો અને ફેરવજો, ભગવાન તમને મદદ કરશે. માળામાં 108 મણકા છે એટલે આપણે રોડ પરની ભારત સરકારની એમ્બ્યુલન્સનો નંબર રાખો 108. આ એટલે એનો નંબર 108 રખાયો છે, કલામ સાહેબે પ્રમુખ સ્વામીની માળા પરથી રાખ્યો છે. તમને તકસ્માત થાય, તકલીફ થાય તો 108 કામ લાગશે, પણ તમને કોઈક બોલી જાય, કહી જાય, ઈર્ષા આવે, તકલીફ થાય, માન થાય તો કયું 108 કામ લાગશે? એના માટે માળા કરજો, રટણ કરજો, સ્મરણ કરજો. કેટલાક શું માને, માળા કોણ ફેરવે જેને પથારી ફેરતા ન આવડે? નહીં તો પથારી ફેરવે. માળા ફેરવવી એ કોઈ નવરાઓનો ધંધો નથી, બહુ જ મોટું કામ આપણે કરી રહ્યા છીએ. તો ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા, સંપૂર્ણ વિશ્વાસ એ રાખવાનું છે. દેશ વિદેશના અનેક લોકો માની રહ્યા છે, પ્રાર્થનામાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી રહ્યા છે, તો માળા સ્મરણમાં શ્રદ્ધા, ભગવાનના વચનની અંદર વિશ્વાસ. રોજ તમારા ઘર મંદિરમાં, અહીંયા કેટલાકના ઘર અમે જોયા, સરસ મંદિર બનાવ્યા છે. મંદિર કરજો, જે ભગવાનને માનતા હોય એનું મંદિર ઘરમાં રાખજો. રોજ સેવા પૂજા કરો. એક ભાઈના ઘરે મેં ગયા તો દાદરા નીચે મંદિર મૂક્યું હતું, વાંકા વળીને જવું પડે. એટલે બધું ભગવાનને દાદરા નીચે કેમ રાખ્યા? મને કે વચ્ચે હોય તો પાછા નડ નડ કરે. મેં તને હારે આવડું મોટું જાદરું નડતું નથી, આવડું મોટું બાથરૂમ કર્યું પીચ જેવડું, એ નડતું નથી ને ભગવાનને ખૂણામ નાખ્યા. ભગવાનનું મંદિર સરસ કરજો. કેટલાકના ઘરની અંદર તો ભગવાનના મંદિરમાં એસી મૂકે છે, પંખો મૂકે છે, સરસ છે, એની શ્રદ્ધા છે, ભક્તિ ભાવના છે. અને ભગવાનને થાળ કરજો, જે તમે જમો છો ભગવાનને બે ટાઈમ જમાડો. એક ભાઈને મેં કીધું, ભગવાનને ઘર મંદિરમાં થાળ કરો છો? મન કે બપોરે ખવડાવું, રાત્રે નહીં. તું શું કરો, એક ટાણા કરાવો છો, રાત્રે જમાડો ને. મન કે સ્વામીજી, અમારી આર્થિક પરિસ્થિતિ માપે છે એટલે બપોરે રોટલી દાળ ભાત શાક કરીએ, રાત્રે તો અમારે ખીચડીની છાસ જ હોય છે. તો ભગવાનને થોડી ખીચડી ખવડાવે. મેં તો ખીચડી તો ખીચડી, પણ 4 મહિના સુધી ખવડાય ખવડાય કરો તો એને ખબર પડે કે બીજું સારું આપવા જેવું છે. જે મળે ખવડાવો, પણ ખોટે રવાડે ન ચડાવો. એકવાર એક ભાઈને પ્રમુખ સ્વામી મારે પધરામણી ગયા પૂછ્યું કે કઈ વ્યસન બેસન કરો છો? એ કે લગભગ નહીં, ક્યારેક વારે તહેવારે છાંટો પાણી લઈએ, વારે તહેવારે છાંટો પાણી, પાલનપુરની જેમ. ક્યારેક ક્યારેક, રોજ નહીં પણ નવરાત્રિમાં લઈએ, ક્યાંક આબુ ફરવા ગયા હોય ત્યારે લઈએ, કોઈક બહુ આગ્રહ કરે લઈએ, પોતાના પૈસે ન લઈએ, છાંટો પાણી લઈએ. તો પ્રમુખ સ્વામી મહારાજ કે છાંટો પાણી ના લેવાય, દારૂ ના પીવાય. એ કે સ્વામીજી, દારૂ લઉં પણ નિયમમાં પાકો, મારા ઘરે લાલજી રાખ્યા છે, ધરાયા વગર ટીપુય નથી લેતો. લાલજી દારૂ ના રવડે ચડી દીધા. એટલે આપણે કોઈ આવા ખેલ ન કરવા, ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ, સંપૂર્ણ શ્રદ્ધા. મંદિર કરજો, મંદિરની અંદર સેવા પૂજા આરતી એ કરીએ. વેપારી વૃત્તિથી ભજન ન કરતા, મારું આટલું કામ થઈ જાય તો ભગવાનને માળા કરીશ, આ કરીશ. નહીં, એક ભાઈ હનુમાનજીને પ્રાર્થના કરે, મને 10 લાખ રૂપિયા લોટરી લગાડો, તમને એક તેલ ચડાવીશ. હનુમાનજી કે 10 લાખ તને આપું, તું મને આવડું તેલ ચડાવે. કે 10 લાખનો તેલનો સ્વિમિંગ પુલ બનીને ડૂબકા ન મારું. આપણું ભજન છે ને સ્વાર્થ વાળું હોય છે. એક ભાઈએ પોપટ રાખ્યો હતો, એક ભાઈએ મેના રાખી હતી, તો પેલો પોપટ હતો ને સીતે સીતે સીતા સીતા બોલ્યા કરે, અને પેલી મેના હતી એ રામ રામ બોલે. બંને જણા ભેગા થયા અને પોતપોતાના પોપટની ચર્ચા કરી. પેલો કે મારા ત્યાં પોપટ છે ને, સારું કંઈ પણ કરીએ ને, તો સીતા 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 એટલું સરસ સીતા બોલે છે ને, હૈયું ભરાઈ જાય. પેલો કે મારે મેના છે, એ તો કાયમ રામ 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 બોલે છે. પેલો કે સારું, તો બેને ભેગા કરીએ તો જોઈન્ટ વેલ્ચર એલએનટી જેવું થઈ જાય, સીતારામ અવાજ આવે. તે બંને પોપટ અને મેનાને એક પાંજરામાં ભેગા કર્યા અને બંને માલિક રાહ જોતા હતા કે સીતારામ સીતારામ, જોઈન્ટ અવાજ આવે. બંને બંધ થઈ ગયા, સીતાય ના આવ્યું, રામય ના આવ્યું. તે બંને જાય હળી કરી કે ભાઈ, પહેલા તો સીતારામ બોલતા હતા, હવે કેમ નથી બોલતા? એ કે જે કરવું તેના માટે તો કરતા હતા, એ તો મળી ગયું, જે જોઈતું તે તો મળી ગયું, હવે શું સીતારામ બોલીને કરવાનું? ખાલી સ્વાર્થથી નહીં, પરમાર્થથી. ખોટો સ્વાર્થ નહીં, સાચી આપણે પ્રાપ્તિ કરવી છે એના માટે ભજન કરવાનું છે. અને ભગવાન મેળવા છે, ભગવાન જોઈએ છે. તુલસીદાસે લખ્યું છે, રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, તુલસી શોધી લે સંગત સંત કી, રામજીનો કે પાસ. રામાયણ વાંચજો, ભાગવત વાંચજો, ઉપનિષદ વાંચજો. સાધુમાં ભગવાન રહેલા છે, સાચા સંતમાં ભગવાન રહેલા છે. ભાગવતમાં લખ્યું છે, નહિયમ મયાની તીર્થાની ન દેવા મૃચ્છિલામયા, તે પુનંતી ઉરુ કાલે ને દર્શનાદ એવ સાધવ. સાધુના દર્શન માત્રથી પાવન થવાય. રામાયણ કહે છે, નારી નયન શર જાહી ન લાગા, ગોર ક્રોધ તમ નિશી જો જાગા, લોભ પાશ જઈ ઘર ન બંધાયા, સો નર આપ સમાન રઘુરાયા. આવા સંત ભગવાનનું સ્વરૂપ છે.
સંતના દર્શન કરીએ. કાંતા કનક સૂત્રેણ તમે કોઈ પણ ગ્રંથ લાવો, બધે ભગવાનનો મહિમા એ સંત દ્વારા લખેલો છે. કલામ સાહેબે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પર 300 પાનાનું પુસ્તક લખ્યું છે, અને કલામ શું લખે છે, માય અલ્ટિમેટ ટીચર પ્રમુખ સ્વામી મહારાજ. એક રાષ્ટ્રપતિ એક ધર્મગુરુ પર પુસ્તક લખે, એક એરોનોટિકલ એન્જિનિયર 6 ચોપડી ભણેલી વ્યક્તિ પર પુસ્તક લખે, વિશ્વના ઇતિહાસમાં એક રાષ્ટ્રપતિએ કોઈના પર પુસ્તક લખ્યું એ પહેલું પુસ્તક છે. પ્રમુખ સ્વામી પર પુસ્તક લખ્યું 300 પાનાનું. આજે સભા પૂરી થઈ પછી કાલે તમારા ઘરવાળાને કહેજો કે છેલ્લા 15-20-25-30 વર્ષથી મારી ભેગી છે, મારી સહધર્મચારિણી છે, ગાડીમાં પાછળ બેસે છે, બેંકમાં જોઈન્ટ એકાઉન્ટ છે, તો મારા પર 5-10 પાનાનું એકાદું પુસ્તક તો લખ. દરેક પતિદેવોને વિનંતી છે, ઘરવાળાને આવી વિનંતી કરવી કે તમારા પર 2-5 પાનાનું એક પુસ્તક લખે. એક ભાઈને મેં કીધું, મને કે ખરો ખેલ થયો. શું થયું એ કે ઘરવાળા એમ બોલ્યા કે 15-20 વર્ષ પહેલા તમારા પર કંકોત્રી લખવાની ભૂલ કરીએ કરી, હવે કઈ થાય નહીં. તમારા પર તમારા પત્ની પુસ્તક ન લખે, અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પર, મહંત સ્વામી મહારાજ પર, આવા સંત ઉપર લોકોને ભગવાનની અનુભૂતિ થાય.